धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। ओ आय आय रमनी, आ हूँ डब्बो ले लेन फरज है। मिठाई वेचवा निकली छू। अली दिवाली तो चलनी जाइए हवे मिठाई। दिवाली ने मिठाई के वेचवाना निकाली तो तारे अने जीतूबेन घरे खावा आवू पड़े। अच्छा अच्छा तो पछी आया नी मिठाई जाय। मैं छे ने डबल डोर नु मोटू फ्रीज लीधु। फ्रीज तार तो हतु ने पेलू सेकंड हेड। ए सेकंड हेड हतु ने एना जेवू ज निकळ्युं। એટલે મેં મોટું ડબલ ડોરનું મોટી તિજોરી જેવું નહીં આવતું એવું મોટું ફ્રીજ લીધું, 1,15,000માં પડ્યું। અચ્છા અચ્છા, મને લાગ્યું તે કોક લીધું હશે। તને કેના પરથી ખબર પડી? આ તારા ગરમ મંગળસૂત્ર નહોતું ને, એટલે મને લાગ્યું કે તે લીધું હશે। કેટલામ જોયું મંગળસૂત્ર, પણ વધો નહીં, સારું થયું તે વેચી નાખ્યું। આ મંગળસૂત્ર તે વેચ્યું, આ મંગળસૂત્ર થોડી તને આપવાનું હતું ઠંડુ પાણી। ફ્રીજ હોય તો ઠંડુ પાણી મળે પીવા। એટલે તારું કેવું એમ છે કે મેં મંગળસૂત્ર વેચીને ફ્રીજ લીધું એમ? તો લીધું જ ને। અલી જોઈએ પડ્યું ઘરમાં મંગળસૂત્ર, ચાલ તારે જોવા આવવું હોય તો। પૂરા રોકડા રૂપિયા આપીને મેં ફ્રીજ લીધું છે। તું ફ્રીજની જો વાત કરે છે, ફ્રીજ અહીંયા ટેમ્પામાં મારા ઘર સુધી આવી જયેલું। અમારે લેવાનું હતું ને, તો અમારે આવી જયેલું ફ્રીજ અહીંયા સુધી, 4 ડોરનું, 2-3 નહીં 4 ડોરનું ફ્રીજ આવી હતું, પણ મેં પાછું મોકલી દીધું। અલી આ પછી મને એન ટાઈમે યાદ આવ્યું કે અમારે એરિયા છે ને એમને તો શરદીનો કોઠો છે, આ આ આવું ઠંડુ બંડું પાણી પીવે અને બીમાર પડ્યા તો આ એમની તબિયત વધારશે કે આ મારી જરૂરતો વધારશે। એટલે મેં કીધું ભાઈ પાછું લઈ જા, આપણે ફ્રીજ બ્રીજ કશું જોઈતું નહીં, એટલે મેં પાછું મોકલાવી દીધું, ના લીધું। હા સાંભળ, પેલી ચંપલીએ નવું એસી લીધું એ ખબર તને? એસી? હા બોલ। એસી અમે લીધેલું, બીજા દિવસ પાછું આલી દીધું મેં। કેમ? શરદીનો કોઠો અમને એસી ચાલુ કર્યું, છેકા છેક કરી મૂકી। બાપા એમની તબિયત ખરાબ થાય એના કરતાં મેં તો પેલા ભાઈને ફોન કર્યો, મેં કીધું તમારે જે આ 10-15 હજાર રૂપિયા કાપી લેવાને કાપી લો ને, તમારું એસી લઈને જાઓ, આપણે એમની તબિયત વધાર કે એસી વધાર, હું એવું જોખમ ના લઉં, એટલે મેં તો પાછું મોકલાવી દીધું। સારું, લે આ મીઠાઈ ખા। ના ના, મારે મીઠાઈ નહીં ખાવી, મારે તો કાલે જ છે ને આ ડાયાબિટીસ નીકળી, એટલે હવે મારથી નહીં ખવાય, તું કોઈક છોકરાને ખવડાવી દેજે। સારું તો હું જોઉં, ચાલ। હા આવી મોટી ફ્રીજ લીધું, પેલી એસી લીધું, મને હું કમાઈ ને કહેશે તાર જોડ રાખ ને, અરે એસી ને ફ્રીજ। અરે આ એ ચંદ્રી, શું વાત છે, આજકાલ તો બહુ બહાર ફરે છે? અરે કંઈ નહીં, કુળદેવીના દર્શને ગયા હતા। અચ્છા અચ્છા, આ પેલી ટૂર જાય બસોમાં, હે ને બસમાં ગયા હતા? અરે ના ના, નવી ગાડી ના લીધી, આ નવી ગાડી લીધી એટલે તો કુળદેવીના દર્શને ગયા હતા, અને તઈ 2-3 જગ્યાએ ફરી પણ લીધું। બરાબર બરાબર, આ પેલી નોની એમથી ગાડી લીધી હશે ને? ના ના, મેં તો એમને કહી જ દીધું તું, જો ગાડી લેવી હોય ને તો એક શરત, આ મને 4-5 સીટોવાળી ગાડી ના જોઈએ, એટલે અમે છે ને 7-સીટર લીધી, 12 લાખમાં આવી। સરસ સરસ, આ અમારા ચારના લાવ લાવ કરે જ છે, પણ એ મારા લીધે નહીં લેતા, હું ગાડીમાં બેહું ને એટલે મને ઉલટે ચાલુ થઈ જાય છે, તને ખબર તો છે, અને મારે એરિયા તો છે ને એવું કહેતા હતા 9 સીટની ગાડી લેવાની છે। સારું સારું હેડ, તું બેસ હવે હું જઉં, અને સાંજે તું જીતુભાઈ ઘેર આવજો, ચમ કેમ આ ગાડી લીધી તો હું ચા નાસ્તો નહીં કરો, એટલે આવજો, હું કંઈ એમાંથી જાય એવી છું, એટલે તું જીતુભાઈ આવજો। હા હા, અરે ચંદ્રી ભાભી, આ તમારે હોજની રાહ જોવાની શું જરૂર છે? તમારો આટલો આગ્રહ છે તો અમે તો હમણાં જ આવવા તૈયાર છીએ, હડો અબગડી હોજે 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 હોજે। અને હા, આ તમે મારા લીધે પેલું ગાડી લેવાનું ના રોકશો, લઈ લો તમે ગાડી, હું લઈ દે એવું ગાડીમાં, બીજું તો હું હવે આપણે લઈ લો 9 સીટની ગાડી। એમણે ગાડી લીધી તે હરક છે, કીધું હોય એમાં હું ફેર પડ્યો? હા તો તમે લો ને, જ્યાં મોટા ગાડી લેવાની તો પહોંચશે નહીં, અને આ નાસ્તો કરવા જવું તું મસારી મારવા। વાહ મંગુ વાહ, શું દાળ ભાત બનાવ્યા હતા, આજ તો 2-3 વાડકી પીએ જો દાળ, બોલ જોરદાર,
ભર લીધું ડોજુ, ઓટકારો કરતા કરતા આવી જા. મેડમ કોઠાના ના જોયા હોય તો તમને શરમ આવે છે? આ બધા ગોમનો બૈરો આ બધો મને બાળવા કેટલી આઈ આઈને ગયો કે આ ફ્રીજ લાઈન, ગાડી લાઈન, એસી લાઈન બધું લાઈ લાઈને મને બતાવે છે આખી ગોમની છોકરીઓ. તમને શરમ નહીં આવતી? આપણે એક સાયકલ નહીં લાવી શકતા? શું ખબર મારા બાપાએ હું જોયું હતું અને તમારી જોડે પહેરાવી દીધી મને. ભાઈ જો મંગુ, તને ઘરની પરિસ્થિતિ તો ખબર જ છે, હે? જેટલી ચાદર લોભી હોય એટલા પગ લોભા કરવાના. આ તમે છે ને તમારું ઘર બતાવ્યું, આ બુસ્કોડના પેન્ટ બતાવ્યા, એના કરતાં તમારી ચાદર બતાવવા જેવી હતી. આ તમારી ચાદર આવડીને આવડી રહી જવાની, મારે તો પગ આમ કદી લોબા થશે જ નહીં. આ મારા પગ છે ને ઓય અડાડી અડાડીને જ ઊંઘવાનું. તું ખોટા કકરાટ કરું છું. જો હા ભાઈ, મારી પાસે ઓકાત હોત તો હું અત્યારે બધું વસાઈ ના દીધી હોત. એ પગાર ટૂંકો છે તો એ પ્રમાણે આપણે જીવવાનું, લોકોનું જોઈને ભરવાની કોઈ જરૂર ખરી? આરજે તને રાજી રાખવા માટે જો કદાચ હું લાવી શકું તો એક હપ્તેથી બાઇક લાવી શકું, એનાથી આગળ તો મારથી કશું લવાય એવું નથી. બાઇકમાં હું થવાનું હતું? આ પેલી 1.5 લાખનું લાવી છે, પેલું ફ્રીજ ડબલ ડોરનું, અને પેલી આ ગાડું લાવી છે 12 લાખનું, અને એની આમાં આ બાઇકનું શું આવે? કશું ના આવે. એટલે જ કહું છું ગોડી, આ બાઇક લાવવાથી કોઈ વટબટ પડવાનું છે નહીં. કારણ કે હું અમે 14-15 લાખની ગાડીઓ લાવ્યો છીએ ને, ફ્રીજ લાવ્યો છીએ ને, એમાં બાઇકનું હું ધડું. અને ગોડી એક વાત કહું, આ બધું તને જ ચમ મારવા માટે આવે છે, હે? કારણ કે એ બધું તારાથી બરશે. કારણ કે એમના ભોળામાં કોઈ સાર છે નહીં, એટલે તારું રૂપ અંબાર જેવું છે, એ રૂપ જોઈ જોઈ અને મારા બેટીઓ મારવા આવે છે. તું ફ્રીજ લાવી, નું ટીવી લાવી, નું ફલણું લાવી, ઢેમણું લાવી. એ ઘોડી તારો વટ તો વગર ફ્રીજ, વગર ગાડીએ, વગર એસીએ તારો વટ પણ હશે. મસ્કા ના મારો, મારા આ બધા મસ્કા પોલીસ નહીં જોઈતા. મારે છે ને કોઈક એવી વસ્તુ જોઈએ છે જેનાથી હું એ લોકોને બાળી હતું, મને કોઈ ખબર નહીં. એ હા, મેં વિચાર લીધું હું લાવવું છે. શું લાવવાનું? મંગુ, તું કઈ આડું અવળું વિચારે ના બાપા, મારી પોઝિશન નો તો તું ખ્યાલ રાખજે. કહું છું તમારું પોઝિશનનું વિચાર્યું જ છે મેં, અને એવું જ કોક વિચાર્યું છે. વળી જઈ પેલીઓ, વળી જઈ. ચો ભરી જઈ એટલે હવે બળી જશે. અચ્છા, હું તો જોઈ શકું છું. ઊભી 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 બળે છે, બળી બળીને આખી રાખ થઈ જઈ એવું વિચાર્યું છે મેં. શું વિચાર્યું છે? એવી વસ્તુ લાવવાનું વિચાર્યું છે ને કે તમે વિચારી નહીં શકો. અરે પણ કે તો ખરી કે હું લાવવાનું છે? રોબોટ ટક 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 ટક. આવોજ આવોજ, સેમ ટુ સેમ આવોજ. બોલી પડી બુદ્ધિની બારદોન રોબોટ વાળી. આ ગણ્યા ગોઠ્યા દિવસોમાં જ રોબોટ છે, અને આપણા ગુજરાતમાં તો રોબોટ છે જ નહીં. સા ચો છે આલો. મને ખબર છે ખુશી ના આંસુ છે ને. આવો આવો આવી ગયા. આવી જો લો. શું છે આ બધું? રોબોટ. આ રોબોટ છે? આ એના કપડાં છે, કોસ્ચ્યુમ. અરે ગોડી, આ નાના છોકરાને પહેરીને બતાડો તો એ કહી દે કે આ પેલું વાયરસ ફાટે તું ને, એમાં બધા ડૉક્ટરો નહોતા પેલી કીટ પહેરતા, એ છે. અરે બાપા, તમે પહેરી લો ને, એ બધા જે જવાબ આપવાના થશે ને એ હું આપી દઉં, એ બધું હું સાચવી લઈ, તમે આ પહેરી લો ખાલી. બોલે શું જવાબ આપે તું? અરે હું કહી દઈ કે આ ઇન્ડિયા છે, ઇન્ડિયામાં ધૂળ છે, માટી યા પોલ્યુશન એટલું બધું હોય તો આ રોબોટ ઉપર છે ને આ કવર ચડાવવું પડે. આપણે ફ્રીજ ઉપર નહીં કવર ચડાવતા, પછી ટીવી ઉપર નહીં કપડું મૂકી રાખતા. હા, વાયરસ તો આવી જાય ઓમો, એવું કહી દઈ. મારા બેટી ભયંકર તૈયારી કરીને બેઠી છે અને રોબોટ મને બનાવીને જ રહેશે. પહેર નાખો હેડો. એ મારા રોમ. Ha 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 ha
જો લાગે છે રોબોટ જેવા. હવે તમે હેલ્મેટ માથા ઉપર પહેરો એટલે રોબોટ. હવે થોડું ખેડીને બતાવો તો ચોથી લાવે ઉભી પૂછડીએ નાહી જો છોકરો હેરોન હેરોન કરી નાખ્યો મને કરે ઇજ્જત ના ધજાગરા કોઈ ધજાગરા બજાગરા નહીં કર્યા હું નાઠો પણ મેં સંભાળી લીધું તું આમ ઓમ 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 કરીને નાઠો રોબર્ટ ની જેમ ઘરના બધા જ કામ કરે છે. હા જીતુભાઈ નો તો વટ છે. હેર મેં રોબોટ નહીં જો આપણે જોવા જઈશું. હા હા હેર મારે જોવો જ છે. લોકો આવે છે જોવા. આ નવાઈ નો રોબોટ જાણે કોઈ જોયો ના હોય ને એવું કરે છે લોકો. બોલો આ જો તમે લોકો આવી જઈએ ને જોવા. તો મંગુ તું આ રોબોટ કેટલા નો લાઈ? આની કિંમત છે ને 7-8 કરોડ રૂપિયા છે. પણ મારી ઓળખાણ એટલી બધી ને એટલે મને હવા 2 કરોડમાં પડ્યો. મેં કીધું છે પાછું એ લોકોને કે એમ ફોર્મ વોર્મ સારું કરશે ને તો બીજા 2-3 કરોડ આપી દે હું એમને. મંગુ અત્યારે તું હપ્તેથી લાવી હોઈશ નહીં રોબોટ? રોકડે પૈસે લાવી. રોકડે પૈસે મંગુ આમ બીજા કોકને રોબોટ જોયો તો મળે ખરો હપ્તેથી? મળે ને મફતે મળે. પણ એના માટે મારા જેવી ઓળખાણ હોવી જોઈએ. પણ રોબોટ તો હોવા જોઈએ. કેમ કેમ એટલે આખા ઇન્ડિયામાં છે ને 2 જ રોબોટ છે. એક મારી જોડે છે અને એક ચેન્નાઈમાં છે. એ બી પાછો રોબોટ નહીં રોબી છે. રોબી 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 એટલે આપણા જેવી બૈરવું. ઓનો સ્વભાવ છે ને જે મારી જોડે છે એનો આદમી જેવો છે. આખા દિવસ ગધા મજૂરી કરવાની બધો કામ કરવાનો. પેલી રોબી છે ને એનો સ્વભાવ આપણા જેવો કામ ચોર એક નંબર. તો મંગુ રોબોટ અમને જોવા ના મળે? લો આવી જો. મારે જવું ઉતાવળ છે. પોતું કરી લે એટલે પછી એને ચાર્જિંગમાં મૂકી દો. ચાર્જિંગમાં ચાર્જ ના કરવો પડે. આપણે ખાતા નહીં એવું આ મોબાઈલ આપણે ચાર્જ કરવો પડે ને એવું એને ચાર્જ કરવો પડે. ચાર્જિંગથી ચાલે જ ને. આ ભાઈ મસ્ત છે તારો રોબોટ.
સ્ટડી સ્ટડી પેલી આદત ન હું હું કરીને ચાલવાની પાણી બધું દોડાઈ જાય બગડી ના જાય એટલે એવું આ બગડી ના જાય ને હેંગ ના થઈ જાય એટલે કરવું પડે આમણે ચેવું પોતું મારતો હતો ને પેલો દંડા થી હેંગ થઈ જાય ને તો એ દંડો લઈને ફરી વળે આપણી પર તારે તો એવું ના કરાય એને ઢાંકીને જ રાખજે બાપા તું લે મંગુ તારા બધા કામ પતી ગયા ને પોતું એ પતી ગયું તો હવે આ રોબોટ નવરો બેહી રહેશે ચોથી નવરો બેહી રહેશે ફોન લઈને બેસશે ચેટિંગ કરવા ચેટિંગ કરવા કોણ જોડે મેં કીધું નતું પેલી ચેન્નઈ વાળી રોબી રોબી જોડે ચેટિંગ કરશે એની જોડે ચેટિંગ એની જોડે એનું સેટિંગ છે રોબોટ ચેટિંગ કરે કાળે આ હવ ના સમાજમાં શું હવ કરે સેટિંગ ને ચેટિંગ ને બધું તો તો આ લગ્ન કરશે તો પૈણી ના બેબી રોબોટ તારી ઘરે આવશે તમે ઘેર જાઓ હેડે થઈ જ્યું તમારે જાઓ પતિજી જોઈ લીધો ને રોબોટ ખુશ ને જાઓ હવે બીજા લોકો આવશે હવે જોવા ભીડ ના કરશો હોય હેડો આ હોય નહીં હોય જ છે પૈણા આવ્યો બોલો રોબર્ટ નામનો મંગુબાબી નહીં બધું પતી ગયું છે અત્યારે આરામ કરે છે રોબોટ જાઓ હમણાં ના આવશો હેડો હું બે રહ્યા છો તમે જાઓ ઊભા થાવ શાક લઈ આવજો શું આ હેડ્યા ચમ શાક નહીં લાવવાનું અરે પહેરી જવાનું છે રે યાર આ કાલે પહેરીને જોતો તો બધો છોકરો અહણ પડેલો કે પાછો આવતો રહ્યો આજે પાછો પહેરીને જે તો પાછો છોકરો દુકાન વાળો કૂતરો બૂતરો અહણ ના પડે તો સારું રાસ થઈ ગયો છે બાપા આ રોબર્ટ રોબર્ટ કરીને ચક્કરમાં તારા વટ પડવાના ચક્કરમાં મારા વાયરા નીકળી ગયા છે આ લેતા જાઓ તમે અમારું શાક લાવો ખરા અમે તમને ટચ કરીએ હા બેના વચમાં જઈને બેઠો છો છેવો આદમી છો અને જરાય શરમ નહીં આવતી અને મને કહે છે કે આ બધું પહેરીને મને ગરમી ગરમી લાગે છે અને અહીંયા જો ચેટલી મોજ કરે છે આદમી મારે આ બે જણ ને બાળવાની હતી અને આ બે જણ મને બાળે છે મને એવું લાગે છે આડે આપણી સાથે ભયભીતી કરેલી હતી હાય ખભાત મૂક્યો એ ભગવાન મારો ધણી તો સદ બેસરમ પણ આ બે જણીઓ એ બેસરમ છે જ
જઈને તો એ બધા હાથ અડાવે છે. બોલો, આવા દો આવા દો, ઘેર આવો. તમારું આ રોબર્ટ પડું છે ને, જેવું કાઢું છું. આવો તમે ઘેર. બેઠો હોત તો થોડી સેલ્ફી પાડી લીધી હોત ને. હા, લાગે છે હવે કહેને છે ને આપણી સાથે ભયબંધી કરી લીધી છે. તો હવે આપણે એને પટાઈ અને આપણે ઘરના બધા કામ કરાવી લેવાના. હા, ઝાડું પોતું કચરા વાસણ બધું કરાવી દઈશું. આપણથી તો આ ધંધો થાય એમ નથી. હવે હું તને પગે લાગુ ભાઈ, બે લા રોબર્ટ બોબર્ટ ના બધા તમાશા. આવી રીતે કાઢીને આયા, ખૂબ જોઈ જશે તો એ જોઈ જાય તો ભલે જોઈ જાય. ચમ તમને શું તકલીફ પડી આમાં? કેરી જોવો એકવાર એટલે ખબર પડે કે ચેટલી તકલીફ પડે. અરે ધન્ય છે એ પેલો વાયરસ આવ્યો ને એ વખતના ડૉક્ટરોને સતત નમન કરવું પડે કે આ આ આ પીપી કીટ પહેરીને એમણે આ 24 કલાકની સેવાઓ આલી છે. અરે ભાઈ ગભરામણના મારે જીવ પૂરો થઈ જાય એમ થઈ જાય છે. જોયું મેં તમને ચેવી ગભરામણ થતી હતી. શાક લાયા? અરે પેલું બટન આમ દબાઈ ગયું, પછી મારે પાછું જ વળી જવું પડે ને. જોયું મેં પાછું વળી જવું પડે. આ પેલી બે જોડે બેહીન તમે જે છન ગપત્યા કરતા હતા ને એ મેં જોઈ લીધો. સાનું સાનું શાક આવે, કશું ના આવે આવું તો. અને તમે શું કહેતા હતા? મને બહુ તકલીફ પડે છે. આ તકલીફ હતી, મજા પડતી હતી તમને તો. એ પણ એ લોકોએ મને બેહાડ્યા, હું શું કરું? હું તો મશીન છું, એ કેમ કરવું પડે ને, ઓર્ડર કરે એમ કરવું પડે ને. એ તો શીખવાડી તું. મેં મારા ઓર્ડર કરવાનું શીખવાડ્યું છે. પેલી રમલી ને પેલી એના ઓર્ડર કરવાનું નહીં શીખવાડ્યું તમને, કે ઓર્ડર માંડવા માંડ્યા બધાના. એટલે તો કહું છું ભાઈ સાહેબ કે આ મેલ ને પૂરો, આપણા રોબર્ટ બોબર્ટ કઈ બનવું નહીં, કોઈના ઓર્ડર હો ભરવાય નહીં. એટલે એટલે મારા ઇજ્જત ને ફજતા કરવાથી. હા તો લે તાણા, તું તો કહું તું તો ચાલુ રાખું, મને શું ફેર પડે. આદમી ચાલુ રાખશે. આજે તો આ બોકડા ઉપર બેઠો છે, કાલે ઉઠીને ઘરમાં પહેરી જશે. આ રોબોટ નું ઠેકોણ ની ખોરામાં બેસી જાય. પણ કરશું તો કરશું હું. એ મંગુ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. શું કહું? આપણે શું જાહેર કર્યું તું કે ઇન્ડિયામાં બે જ રોબોટ છે, એક રોબોટ અને એક રોબી. તો હવે રોબી તું બની જા ને. આપણે એમ કહીશું ભાઈ મંગુને પિયર જવાનું હતું, એટલે અમે રોબી તો અત્યારે મંગાવી લીધી છે ને, મારો રોબો તો મોકલી આવ્યો છે. તમને ફાવે થોડાવું તો પડશે જ ને, તો આદમી સુની સુઈ કરી નાખશે. ખાલી પહેરી ને ઓમ 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 કરીને તમારે છે બીજું કરવાનું થયું. કે દે રોબી બની જા. ઘરમાં જઈને પહેર, હાડી બાડી હંકેલી દાદા. અને હાલે માથા ટોપો કોણ લઈ દે? ટોપાને બોપા કંટાળી ચો રોબોટ બની દે. જોકે પેલી બે જોડે તો બધા આવી ગયો. અરે જીતુભાઈ કેમ છો? આવો ભાઈબન, આવો આવો. જીતુભાઈ હાલો, મેં સાંભળ્યું છે કે તમે રોબોટ લાયા છો. રોબોટ નથી અત્યારે આપણી પાસે, રોબી છે એટલે ફિમેલ વર્ઝન. એમાં પાછું ફિમેલ વર્ઝન? હા, એમાં એવું છે ને કે મંગુ પિયર થઈ. હા, એટલે આને બી પછી એવું છે કે હે ફી રોંગ થયું, મશીનરીમાં એટલે બધું આમ સર્વિસ બર્વિસ હોય ને, એટલે એને મોકલી દીધો ચેન્નઈ. અચ્છા. અને ચેન્નઈથી આઈજીબીજી એટલે કે ફિમેલ વર્ઝન રોબી. શું પાછું મંગુ નથી એટલે ઘરનો કોમ પેલો બહેરો કરે, એમાં ફિમેલ વર્ઝન હોય તો બધું ઘરનું કોમ બધું જોડકારી હોય ને એમ, એટલે હાજી તમારી. તો કઈ છે રોબી? એ હમણાં બોલાવું યાર, મારા બતાડો. એ પાછી મારી મિશેલ જ મોકલેલું છે. આપણે કહીએ બધું જ કરે,
જોવો છે નમૂનો? રોબી કરાટે. વિચિત્ર સ્ટેપ કરતા આપણે શરમ આવી જાય. એમાં પાછા બધા કલાકારો ના ડાન્સ જોડે બધું જોડે. શું વાત તો રવિ નરેશ કનોડિયાજી તમે થોડું ભણેલા ગણેલા હોય તો તમને ખબર પડે. અને આમાં શું રૂપિયા બહુ ગમરા ભાઈ. આ તમે નહીં માનો આ કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. ભલે ઘરમાં લાવ્યો છું, ઘરના કામ કરે છે, તમને બધાનો આનંદ મંગલ ને ઐશ્વર્ય રાય એવું લાગે હા હા લાયા લાયા, પણ એ લાવવામાં ચોમડો ફાટી જાય. આપણી ઓકાત નહીં તમારા લોકોની. તો અચ્છા કેટલો ખર્ચો આવ્યો ને રોબોટ? આમ તમે જુઓ ને એ 3 કરોડમાં પડ્યો મને. બોલો 3 કરોડ? હા, અને આની બી કિંમત એની આજુબાજુ જ હોય, કદાચ વધે. કારણ કે ફિમેલ ને, ફિમેલ ના કામ વધારે કરવાના હોય. હે, એટલે આની કદાચ વધે. અચ્છા જીતું ભાઈ, આ જે ધારો કે આપણે રોબી તમે લેતા આવ્યા તો જ્યાંથી લાયા તો એ ભાઈને પ્રોબ્લેમ નહીં થતો હોય પેલું કોન્ફોન? એમાં આપણે કોઈ નો રાખીએ ને રોબોટ? રોબો શું છે? રોબોટ અને રોબી જેનું સેટિંગ છે, સેટિંગ એટલે હા, એટલે એકબીજા જોડે એમ સમજો તો કર લે કે ડાર્લિંગ તું હવે આટલું મહિનો એ કાઢી આવે, ડાર્લિંગ તું, એટલે એ બંનેના સેટિંગ માટે આ બધું થઈ ગયું. શું વાત કરો છો જીતું ભાઈ? અચ્છા જીતુભાઈ, આ જે રોબોટ છે એ પેલો લગ્ન નો કોમ બોમ જાણે ખરા? મારે તો પેલું લગ્ન આવશે ને એટલે ખાલી પૂછું છું. બધો કોમ કરે, પણ એમાં કેવું હોય કે એ જે કામ છે એનું લિસ્ટ બનાવીને એનું પ્રોગ્રામિંગ કરાવવું પડે અને એને અમેરિકા મોકલવું પડે ઓને, એટલે એ શું થાય, બહુ તમને મોઘું પડી જાય. લગ્ન કરતો ડબલ થતું પાડવાનું જોર ની દુઃખો નામ લખાઈ આવ્યું. આઈ ગયા રોબોટ. મારે નહી બનવું, સમજી ગઈ? આ ધંધા કોને આદરા હતા? મારી આબરુ રાખવા, મારી આબરુ રાખવા રોબોટ મંગાવી દીધો. અને આખી સોસાયટીને ખબર છે કે અહીંયા આગળ હવે રોબોટ નહીં, રોબી આવી ગઈ છે, અને 2 મહિના પછી રોબોટ પાછો આવવાનો છે. પરંતુ તો તમને રિફંડ થઈ ગયો. હવે તારે બન્યા વગર સુટકો જ નથી આબરું રાખવા. અને તો હજુ કહું છું તું પાછી વરી દા મેલ બધી પહેણો ને, ભલે આબરું જતી તો જતી. ના ના, મરી જાઉં પણ આબરું ના જવા દો. આ તો પછી પેર મને હું હતો છે 2 મહિના સુધી રોબી બની ફર. આપણે લોકો કહેવાનું કે ગોમનો દેહ પેલો રોબો અડધી રાતે આવ્યો ને રોબી ઉપાડી લઈ જો, તો પૈસા પડી જાય. વાહ વાહ વાહ, એટલે તું કો એક બીજા હાથ લગન કરી કાઢજો એમ કહેવાનું. મંગો શું બુદ્ધિ વાપરું છું, શું બુદ્ધિ વાપરું છું. તું પીઓ રામ વાઘના મોઢા બહુ હાથ તો નાખી દઉં છું, પણ પાછો વાઘના ખબર ના પડે પાછો કાઢ્યો છું. વાહ તારી ચમરાક બુદ્ધિનો સલોમ સર,
તારા જેવી બુદ્ધિમાં જ વિચાર આવશે. મારા કહેવામાં રહેશો ને તો આવશે. અને ઉધા ઉધા હેડો મારાથી તો પછી ચોથી આવવાની હતી બુદ્ધિ. સર 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 હા બધું તારું તો એટલું જ કરું છું. આજે ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, જેને એસી લાવવું હોય, ફ્રીજ લાવવું હોય, ગાડીઓ લાવવી હોય, બધું લાવવા દેવાનું, પણ આપણે રોબોટ લાવવાનું. હા નહીં તો અમારા બે જેવી હાલત થશે. થેન્ક યુ.